દર વર્ષે તંત્ર દ્વારા કેનાલની સફાઈ સહિતના કાર્યો માટે પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત તોતિંગ ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ ચોમાસામાં મહદઅંશે પ્રીમોન્સૂન કામગીરી કાગળ ઉપર જ થઈ હોવાનું સાબિત થતું હોય છે. આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 12, 13 અને 16માં સફાઈ મુદ્દે તથા કેનાલની દુર્દશા બહાર લાવવા મીડિયા સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જીસીબી ને હિટાજી ને ટ્રેક્ટર તો બહુ દૂરની વાત છે, ક્યાંય સફાઈ કામદારે પણ ક્યાંય માવડો ગાયો એવું લાગતું નથી. આવું દર વર્ષની જેમ આ વર્ષે આ કેનાલ નો ઉલ્લેખ પ્રીમોન્સૂન કામગીરીમાં લેવામાં આવ્યો છે, એનો બિલ પણ બની જશે ક્યાંક. જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ટ્રાફિક જામની કાયમી સમસ્યાને પગલે ઓવરબ્રિજની માંગ પછી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આજે ઓવરબ્રિજની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. નડતરૂપ ઇમારતોના આસામીઓએ તથા દબાણકર્તાઓએ સ્વેચ્છાએ ઇમારતો હટાવી હતી. જામનગરમાં કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિની સેવામય ઉજવણી નિમિત્તે અંધાશ્રમમાં આશ્રિતોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આજરોજ આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટિ એવા સ્વપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીની આજે 59મી પુણ્યતિથિ હોય, આજરોજ એમના ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને જેને ભારતને અખંડ બનાવી અને એમનું આજે ભારતના હરેક જે રાજ્ય છે એમાં એનું લોહીનું ગણગણ વહેતું હોય ત્યારે બાળકોના ચહિતા એવા જવાહરલાલ નહેરુ ચાચા તરીકે એની છાપ પણ હતી. આજે એમને પુણ્યતિથિ દરમિયાન કોંગ્રેસ દ્વારા જામનગર જે અંધ આશ્રમ છે ત્યાં ભોજન કરાવી અને એમની પુણ્યતિથિને આજે અહીંયા મનાવવામાં આવી છે. જામનગરમાં સિંધી ભાનુશાળી સમાજ દ્વારા તેમની જ જ્ઞાતિના અમુક શખ્સો અસામાજિક તત્વોની જેમ વર્તન કરી સમાજને પજવતા હોવાની રાવ સાથે પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે. મારું નામ હેમંતભાઈ દામા છે. શ્રી સિંધી ભાનુશાળી સમાજ 59 ડિગ્રી પ્લોટના વાડીના હું પ્રેસિડેન્ટ બોલું છું. અમારા સમાજની અંદર દર વર્ષે અમે જે કાંઈ સામાજિક આયોજન કરવા જઈએ છીએ આ પરિવાર સમક્ષ અમે જે કાંઈ વિરોધ અરજી આપેલી છે એનો અમને અતિ ત્રાસ હોય છે. તને ધનભાઈ અમારા જે સમાજના બહેનો હોય છે એને જેમ આવે એમ વર્તન કરે છે અને છેડતી કરતા હોય છે અને સમાજના અમારા હોદ્દેદારો છે અને સમાજના અમારા નવજુગ મંડળના જે પણ કાર્યકર્તા હોય છે એમને પણ જેમ આવે એમ ગેરશબ્દ બોલી અને ઘણીવાર ઓફિસની અંદર આવી અને હથિયાર પણ દેખાડી જાય છે એટલે બહુ ત્રાસ છે. એના માટે અમે આ ડીએસપી સાહેબને અરજી આપેલી છે. કેટલાક લોકો છે, કોણ કોણ છે અને આજે તમે શું કરવા આવ્યા? એટલે આજે એ તનભાઈ છે, એકનું નામ છે આપણે જગદીશ વિસનદાસ ગજરા, બીજાનું નામ છે જીતેન્દ્ર વિસનદાસ ગજરા અને ત્રીજું છે સુરેશ વિસનદાસ ગજરા. એના ત્રાસથી અમે કંટારી કરેલ છે. કાલનો જે અમારો જે સરસ મજાનો ઈષ્ટદેવનો અમારો જે કાંઈ પ્રોગ્રામ હતો એની અંદર એ લોકોએ પૂરેપૂરી દારૂ પી અને દખલગીરી કરી અને અમારા સમાજના જે પ્રોગ્રામને છે ને વેર વિખેર કરી નાખેલ છે. એટલે આજે અમારો સમાજ